ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના કેટલાક સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદ સહિત ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. વલસાડમાં મેઘરાજાની મહેરના કારણે એક તરફ લોકો ખુશખુશાલ છે, ત્યારે બીજી તરફ સતત વરસતા વરસાદને કારણે લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ પાંકલ ગામે એક નિર્માણાધીન પુલ ધરાશાયે થયો હતો. વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે કપરાડામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સાથે જ લો લેવલ પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા. વલસાડમાં ભારે વરસાદથી લોકો પરેશાનીમાં મુકાયા છે. શહેરના મુકરવાડી અને ચિપાળ વિસ્તારમાં 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેથી આબળ વિસ્તારની વસંતજી પાર્ક સોસાયટીના કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા. વલસાડમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નદીઓમાં નવા નીરની આવક થતા જળસ્તર વધી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દડોઈ ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા પંથકના લોકોમાં ખુશીની લાગણી. વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદનું આગમન થયું. જિલ્લાના ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ થયો. 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. વલસાડના ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ થયો છે. સતત 3 દિવસીય મેઘમહેર થઈ રહી છે. કપરાડા તાલુકામાં સવારથી અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ થયો, જ્યારે ધરમપુરમાં 4 કલાકમાં 3 ઇંચ, પારડીમાં 1.2 ઇંચ અને વલસાડમાં 1 ઇંચ વરસાદ થયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઓરંગા નદી 2 કાંઠે થઈ ગઈ છે, તો વલસાડ જિલ્લાનો દડોઈ ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો. મોટાભાગના નદીના આડાઓ અત્યારે 2 કાંઠે વહી રહ્યા છે. વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો. 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. વાપીમાં પહેલા 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ત્યારબાદ ગઈકાલે 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વાપીમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો. વાપીના આનંદનગર, ચલાના, મહાલક્ષ્મીનગર, ડુંગરીફળિયા જેવા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા. વાપીના જલારામ મંદિર વિસ્તારમાં પાણી ભરાયું, જેના કારણે મંદિરે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો. બીજી તરફ આ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીઓ પાણી ભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા. દુકાનમાં પાણી ભરાતા વેપારીઓના માલસામાનને નુકસાન થયું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ભારે વરસાદને કારણે વલસાડના લીલાપુરથી ભદેલી, જગાલાલા અને કોસ્ટલ હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાહનોની અવરજવર માટે રસ્તો બંધ કરાયો હતો. વલસાડમાં પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું. ભારે વરસાદથી લો લાઇન એરિયા ભારે પ્રભાવિત થયા. આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડ પર છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્રે પૂરતી તૈયારી કરી લીધી છે. એનડીઆરએફની ટુકડી પણ તૈનાત રાખવામાં આવી છે. વલસાડના ધબડાચી ગામમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈ ગયો, જેથી રસ્તો બંધ થઈ ગયો હતો. રાહદારીઓથી લઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી. ઉપરાંત ભારે પવનથી વીજ તાર તૂટતા વીજ પુરવઠો ખોરવાયો. વલસાડના કપરાડામાં ભારે વરસાદ ખાબક્યો. કપરાડામાં ભારે વરસાદને કારણે નાળું ધોવાઈ ગયું. અંબેટી, ફળિયામાં બનાવાયેલું નવું નાળું પ્રથમ વરસાદમાં જ ધોવાયું છે. નવસારીની અંબિકા અને પૂર્ણા નદીઓના જળસ્તરમાં વધારો થયો. અંબિકા નદીની હાલની સપાટી 20 ફૂટ જોવા મળી, જ્યારે તેની ભયજનક સપાટી 28 ફૂટ છે. તો પૂર્ણા નદીની હાલની સપાટી 10 ફૂટની છે અને ભયજનક સપાટી 18 ફૂટ. નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદી પર બનેલા દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળસ્તર વધ્યું છે, જેથી ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી.
સુરતમાં વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો. શહેરના અડાજણ, રાંદેર, અઠવા, વેસુ, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક. સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બારડોલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદ ખાબકતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. સુરતના બારડોલીમાં માંડવી તાલુકાના ગોળધા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચેકડેમ ઓવરફ્લો થયો તો ચેકડેમમાં પાણીની આવક થતા લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી. બારડોલીના માંડવીમાં આવેલા મુજલાવ ગામથી બેદાન ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાડીમાં પાણી આવ્યું. બારડોલી અને બેદાન સહિતના ગામોમાં જવા માટે આ બ્રિજ મહત્વનો છે, જોકે તે હવે પાણીમાં ગરકાવ થઈ ગયો. ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતના રિયાલાજ ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. રિયાલાજને કૌસંબાને જોડતો રોડ બંધ થયો હતો. વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. ભરૂચ શહેરમાં ઢાલ વિસ્તારમાં વરસાદને કારણે રસ્તામાં ભૂવો પડ્યો છે. નાનેવા રોડ પર મોટો ભૂવો પડતા વાહન ચાલકોને રાહદારીઓની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગીર સોમનાથ પંથકમાં ફરી વરસાદનું આગમન થયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. પેટાળી, લુંભા, પડવા સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો તો કુકરાસમાં પણ વરસાદી છાંટા પડ્યા. મધ્ય ગુજરાતમાં મીઠો મહેરબાન થયો છે. દાહોદ પંથકના જાલોદ, લીંબડી અને સંજેલી વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમરેલી જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાની ફરી પધરામણી થઈ. વડિયામાં મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા હતા. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ, સાથે જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી. અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે લીલીયામાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું. અમરેલીના વંડા પીયાવામાં વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું. પીયાવા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા લોકોમાં ખુશી છવાઈ ગઈ. નદીમાં પાણીની આવક થતા લોકોને પાણીનો પ્રશ્ન રાહત મળી. અમરેલીના સાવરકુંડલાના આકાશમાં સપ્તરંગી દ્રશ્ય જોવા મળ્યું. મેઘ ધનુષના રંગોથી આકાશ રંગીન બન્યું. વરસાદ બાદ કુદરતના રમણીય દ્રશ્યથી લોકો પણ આનંદિત થઈ ગયા. અમરેલી જિલ્લામાં મેઘરાજા બનમુકીને વરસ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી. છેલ્લા 5 દિવસથી વરસાદ વરસ્યો હતો, જેમાં શનિવારથી વરાળ નીકળતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી. ભાવનગરના ગારિયાધામમાં પણ આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો. સતત 4થા દિવસે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક, સાથે જ ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. સુરેન્દ્રનગરના લીંબડી શહેર સહિત આસપાસના ગામોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. સુરેન્દ્રનગરના લખતર સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. લીંબડી લખતરમાં વરસાદની સાથે વીજળી કોલ થઈ ગઈ. ચુડાકામમાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા. વરસાદને કારણે ભરૂચના જગડિયાના વિરવાડી ગામ નજીક નાળું ક્ષતિગ્રસ્ત થયું. જે ક્ષતિગ્રસ્ત થતા અવરજવર બંધ કરાઈ. 15 ગામના લોકોને અસર પડી. સ્થાનિકોને વૈકલ્પિક માર્ગ માટે 10 કિલોમીટર ફરીને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી ઓળંગતી વખતે 22 વર્ષની આદિવાસી યુવતી પાણીમાં ડૂબી. પતિ સાથે નદી પાર કરતી વખતે રેતી ખનનમાં પડેલા ખાડામાં બંને પડ્યા. જોકે પતિનો અબાદ બચાવ થયો. નદીમાં ડૂબી ગયેલ યુવતીની શોધખોળ માટે રેસ્ક્યુ હાથ ધરાયો. છોટાઉદેપુર સહિત બોડેલી, પાવી, જેતપુરમાં દિવસભરના વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું હતું. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી. અમરેલીમાં ધારીના પાણસા ગામ નજીક ડુંગરોમાં સિંહોએ ધામા નાખ્યા. ગીરના જંગલોમાં અલગ અલગ ડુંગર પર સિંહો જોવા મળી રહ્યા છે. ઉનાળાની ઋતુમાં નદીઓને પોતાનું રહેઠાણ બનાવનારા સિંહો હવે ચોમાસામાં ડુંગરોને પોતાનું રહેઠાણ બનાવી રહ્યા છે.
વડોદરાના પાત્રામાં બાંબળવસી ગામમાં વરસાદથી થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાવ. અલગ અલગ વિભાગોમાં 15 ગ્રામ સેવકો અને 2 વિસ્તરણ અધિકારીઓની હાજરીમાં 2 ટીમ બનાવી સર્વે હાથ ધરાવ. ખેડૂતોના નામે કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂત સંવેદના યાત્રા શરૂ કરવામાં આવી. કચ્છના ગાંધીધામથી ગાંધીનગર સુધીની આ યાત્રામાં 30 ટ્રેક્ટર સાથે પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના નેતા અર્જુન ભુટવાડી અને પાલ આંબલિયા સહિતના નેતાઓ જોડાયા છે. રાજકોટમાં 77.78 કરોડના ખર્ચે નવી બની રહેલી સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ બાળ આરોગ્ય બ્લોકનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિરીક્ષણ કર્યું, તો તેઓ 45.23 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આઇકોનિક બસ ટર્મિનલ અને અદ્યતન ડેપો વર્કશોપની પણ મુલાકાતે પહોંચ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ રાજકોટમાં 45 કરોડના ખર્ચે તૈયાર થનારા આઇકોનિક બસ ટર્મિનલ અને અદ્યતન ડેપો વર્કશોપની મુલાકાત લીધી હતી. બસપોર્ટ ખાતે રાજકોટ એસટી ડિવિઝન હેડ ઉપરાંત બસપોર્ટ બનાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરી. તેમણે આગામી નવેમ્બર સુધીમાં બસપોર્ટ તૈયાર થવાની શક્યતા વ્યક્ત કરી. રાજકોટમાં ગાંધીધામમાં મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસના વિરોધ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આકરા પ્રહાર કર્યા. તેમણે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ માત્ર ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. ચાલુ વર્ષે 2700 કરોડની 4 લાખ ટન મગફળીની ખરીદી થઈ છે, જ્યારે કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને એક પણ પાકમાં ટેકાના ભાવ નથી મળ્યા. મહેસાણામાં ઉત્તરસોનબા પ્રમુખ મહેન્દ્ર પટેલની આગેવાનીમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટની બેઠક મળી, જેમાં ટ્રસ્ટના ગુજરાત પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યા. સંમેલનમાં ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. ખેડૂતોને સિંચાઈ માટે પાણી, પાક અને વીમા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમદાવાદમાં રાજપથ અને કર્ણાવતી ક્લબના મેમ્બર અનિલ શાહે રાજેશ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાવી છે. રાજપથ ક્લબમાં યોજાનારા ઇલેક્શનમાં અનિલ શાહ પેનલ બનાવી લડવા જઈ રહ્યા છે, જોકે રાજેશ ભટ્ટે પેનલ ન બનાવવા ધમકી આપી હતી. તેથી અનિલ શાહની ફરિયાદને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી. તો બીજી તરફ રાજેશ બ્રહ્મભટ્ટે અનિલ શાહ સામે ક્રોસ ફરિયાદ નોંધાવી છે. રાજેશ બ્રહ્મભટ્ટ દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે તેને અનિલ શાહ પાસેથી રૂપિયા 30 લાખ લેવાના છે, જેના હિસાબ માટે અવારનવાર ઘરે અને ક્લબ પર બોલાવતા હતા, પરંતુ હિસાબ કરવામાં આવતો ન હતો. સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ અપાતી હતી. સાબરકાંઠાના વડાલીના ધરોઈ રોડ પર આવેલા અંકસ્બા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતા પથ્થરમારો થયો. એક જ કોમના 2 જૂથો વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટનામાં બંને જૂથના લોકોએ વાહનોને નુકસાન કર્યું, તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અમદાવાદમાં જીપીએસસી દ્વારા લેવાયેલા પીઆઈના પેપરમાં 2 ભૂલ સામે આવી. એક પ્રશ્ન 2 વખત પૂછવામાં આવ્યો, તો વિદ્યાર્થીઓની ક્રમાંક સિરીઝમાં પણ ભૂલ સામે આવી. ઓએમઆર સીટમાં એ થી ડી સુધીની સિરીઝ હતી, જ્યારે પેપરમાં એ થી એચ સુધીની સિરીઝ. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો. શનિવારે સિંગતેલના 15 કિલોના ડબ્બે રૂપિયા 40 નો વધારો થયો. જૂની મગફળીના સિંગતેલનો ભાવ હવે 1870 પહોંચ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 24 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 130 નો વધારો નોંધાયો છે. સુરત તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં મૃતક બાળકોના વાલીઓ હવે ધરણા પર બેઠા છે. ઘટનામાં જવાબદાર લોકોને સજાની માંગ સાથે તેઓ ધરણા પર બેઠા. ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનો મૃતક બાળકોના વાલીઓએ આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની આપી ચીમકી. અમરેલીના સવરકુંડલાના માયકડા ગામની સીમમાં ખુલ્લા કુવામાં દીપડું ખાબકવાની ઘટના બની. શિકાર પકડવા માટે પાછળ દોડતા દરમિયાન દીપડું કુવામાં ખાબક્યું. ઘટનાને પગલે લોકોને જાણ કરાતા જીવન વિભાગની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ કરી દીપડાને બહાર કાઢ્યું હતું. સુરતના લસકણા વિસ્તારમાં માતાએ 2 બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો. ઘર કંકાસથી કંટાળીને માતાએ પુત્ર અને પુત્રી સાથે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પુત્રીનું મોત થયું, જ્યારે માતા અને પુત્ર સારવાર હેઠળ છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને કરંટ લાગ્યો. કર્ણાવતી એપાર્ટમેન્ટ પાસે આ દુર્ઘટના સર્જાતા કરંટ લાગનાર વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો.
જૂનાગઢમાં એ ડિવિઝન પોલીસે નશાની હાલતમાં એક શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી બે છરી પણ કબજે કરી. સંદીપ ઉર્ફે કાળો નામનો શખ્સ અગાઉ પણ પ્રોહિબિશન સહિતના ગુનામાં બે વાર ઝડપાઈ ચૂક્યો છે અને બે વાર તડીપાર પણ કરાયો હતો. વડોદરાના કરજણ ખાતે પાડાના હોલમાં રહેતા બિહારી યુવકની હત્યા થઈ. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યારો શખ્સ ફરાર થઈ ગયો. મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ. પોલીસે આ હત્યારાની બિહાર સુધી તપાસ આરંભી છે. બનાસકાંઠાના વાવના અસારા ગામે તલાટી સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાય. 14માં નાણાપંચના રૂપિયા બરોબર ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાય. અસારા ટીડીઓએ તપાસ કર્યા બાદ રૂપિયા 24.28 લાખની ઉચાપત થઈ હોવાનું જાણવા મળ્યું. જોકે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. સુરતના ઓલપાડમાં શોપિંગ સેન્ટરની સાથે ત્રણ દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી. આઈસ્ક્રીમ પાર્લર, મોબાઈલ શોપ સહિત ત્રણ દુકાનોને તસ્કરોએ ગતરાત્રીના નિશાન બનાવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાના ધાનેરાની વિવેકાનંદ સોસાયટીમાં સોના ચાંદીના દાગીના સહિત 5 લાખની ચોરી થઈ. ઘરની બારી તોડી રોકડ નાણા અને દાગીના લઈ તસ્કરો ફરાર થઈ ગયા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. ભાવનગરમાં બે દિવસ પહેલા એક કાર તણાવવાની ઘટનામાં લાપતા થયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. તેથી પાણીમાં તણાયેલા ચારેય વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા એક કારમાં સવાર 4 લોકો વહેણમાં તણાઈ ગયા હતા. ભાવનગરમાં જહાજ બનાવતી કંપની આલ્કો કેશ ડાઉ બંધ કરી દેવામાં આવી છે. કામ માટે બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. એટલું જ નહીં, કંપનીમાં રહેલા 55 કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે. મળતી માહિતી અનુસાર આ કંપની પાસે નેવીના જહાજ બનાવવાનો 900 કરોડનો કોન્ટ્રાક્ટ હતો. ભાવનગરમાં મજૂરોની પડતર માંગણીઓને લઈને પ્લાસ્ટિકની પાર્ટીનો ઉદ્યોગ છેલ્લા 18 દિવસથી બંધ છે. છેલ્લા 30,000થી પણ વધુ લોકો બેરોજગાર થયા છે. વેપારી અને વ્યવસ વચ્ચેના વિખવાદને લઈને હજારો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ત્યારે આ મુદ્દે હવે પ્રજાના પ્રતિનિધિ કે સરકારે દરમિયાનગીરી કરી સમસ્યાનો નિકાલ કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે. પોરબંદરમાં બે આખલાના યુદ્ધનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ખાખ ચોક ખત્રીવાડીની બાજુમાં આવેલી એક દુકાનના કાચ પણ તૂટ્યા. જોકે આ આખલાઓ વચ્ચેનું યુદ્ધ એટલું ભયંકર હતું કે લોકો ભયભીત થઈને ભાગવા લાગ્યા. આણંદમાં ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો. બાઇક પર સવાર મહિલાનું મોત થઈ ગયું. બાઇક ચાલકનો બચાવ થઈ ગયો. એસટી બસ જાલોથી જામનગર જઈ રહી હતી, તે દરમિયાન અકસ્માત થયો. સુરત એરપોર્ટ પર ભોપાલથી સુરત આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ રનવેથી આગળ નીકળી જતા લોકોના જીવ ઉદ્ધાર થઈ ગયા. ભારે વરસાદને કારણે ફ્લાઇટ રનવેથી આગળ નીકળી ગઈ. સદનસીબે જાનહાનિ નથી. મુસાફરો સુરક્ષિત બહાર કઢાયા.